जीवन वीमा कंपनीના કર્મચારીઓએ આજે એક દિવસની હડતાલ સરકારની નીતિઓના વિરોધમાં પાડી છે। એલઆઈસી કચેરી બહાર કર્મચારીઓએ સરકારની નીતિના વિરોધમાં સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો હતો। એલઆઈસી એક્ટ એમેન્ડમેન્ટ એલઆઈસીનો આઈપીઓ અને ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં એફઆઈડી એફડીઆઈ રિટેક એલઆઈસી એક એમેન્ડમેન્ટ એલઆઈસીનો આઈપીઓ તથા ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં એફડીઆઈનો હિસ્સો 74% સુધી વધારવાના નિર્ણયના વિરોધમાં આજે એક દિવસની હડતાલ કર્મચારીઓએ પાડી। એલઆઈસી કર્મચારીઓના વેજ રિવિઝનનો સરકાર દ્વારા ડીલે કરવામાં આવી રહ્યો હોવાનો મુદ્દો પણ ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોયે એસોસિએશન દ્વારા કરાયો છે। દેવાંગ નાયક, જનરલ સેક્રેટરી, સુરત ડિવિઝન ઇન્સ્યોરન્સ એમ્પ્લોયીઝ યુનિયન। આજે એલઆઈસીમાં પૂર્ણ દેશમાં એલઆઈસીમાં કાર્યરત તમામ સંગઠનોના આહવાન પર આજે અમે સંયુક્ત હડતાલ પર છીએ। અમારા મુદ્દાઓ જે છે એ દેશહિતના મુદ્દાઓ છે। એમાં ખાસ કરીને બજેટ સેશનમાં નાણામંત્રી દ્વારા પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે એલઆઈસીનો આઈપીઓ લાવીને એ શેરબજારમાં એને લિસ્ટ કરવામાં આવશે। બીજો પ્રસ્તાવ એવો કરવામાં આવ્યો છે કે ઇન્સ્યોરન્સ સેક્ટર જે છે અમારું, એમાં જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈ, એની સીમા જે હાલ 49% છે એને વધારીને એ લોકો 74% કરવા જઈ રહ્યા છે। એ ઉપરાંત એમણે બજેટ ઘોષણા કરી છે કે આ દેશમાં જે પબ્લિક સેક્ટરની બે બેંક છે અને પબ્લિક સેક્ટરની જનરલ ઇન્સ્યોરન્સની એક કંપની છે, એનું લોકો ખાનગીકરણ કરવા માગે છે। એનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને અમે જણાવી રહ્યા છીએ કે તમારું જે આ પગલું જે છે એનાથી રાષ્ટ્ર માટે જે વિકાસની જે આપણે મૂડી ઊભી કરીએ છીએ લોકો પાસે બજેટની મૂડી લઈને, એમાં અવરોધ આવશે અને આપણી જે ઘરેલું બચત છે જે બેંકમાં 140 લાખ કરોડ જેવી છે અને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં પર્ટિક્યુલરલી એલઆઈસીમાં 35 લાખ કરોડની અમારી જે એસેટ છે અને જે મૂડી છે એના ઉપર વિદેશી કંપની અને વિદેશી મૂડીદારોનો કબજો થશે, તો એ સંજોગોમાં આપણા વિકાસમાં અવરોધ આવી શકે એમ છે। એટલે જ અમે વડાપ્રધાનશ્રીને ખાસ કરીને અમે વિનંતી કરીએ છીએ કે આપણે જે આત્મનિર્ભર ભારત બનાવવાની જે આપણે મોહિમ આપણે લઈને આગળ વધી રહ્યા છીએ, તો એમાં આ પગલું વિઘાતક છે અને એને પાછું તમારે લેવું જોઈએ। આ ત્રણે ત્રણ દરખાસ્ત તમે પાછી ખેંચો અને અમારા કર્મચારીની માંગ છે કે આ દરખાસ્ત તમે પાછી ખેંચીને અમારી સાથે ચર્ચા કરો અને પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ કમિટી પાસે આ બિલને મોકલો અને એના આધારે પછી આપણે સ્ટેક હોલ્ડર્સના વ્યૂઝ લઈને આ મુદ્દા પર આગળ આપણે જઈ શકીએ એમ છે। અને સાથે સાથે અમારા કર્મચારીનો 1-8-2017થી જે પગાર વધારો ડ્યુ છે એ આજ સુધી અમને આપવામાં આવ્યો નથી। સંસ્થાની આટલી પ્રગતિ થઈ હોવા છતાં, કર્મચારીઓની પ્રોડક્ટિવિટી 5-10 ગણી વધી હોવા છતાં પણ અમારો જે હકનો જે પગાર વધારો જે હજુ આપવામાં નથી આવ્યો, તો એ પણ આ હડતાલ દ્વારા અમે માંગી રહ્યા છીએ અને એમને જણાવી રહ્યા છીએ કે ભાઈ તમે તાત્કાલિક અમારા જે આ 3 વિરોધના કારણો છે એના પર વિચાર કરો અને તમે એમાં પછી વિચાર કરીને આગળ વધો અને અમારા પગારની તાત્કાલિક તમારે નિરાકરણ લાવો।